સુરતના માંડવી સહિતના જિલ્લામાં વરસાદી માહોલ છે. સુરતના માંડવીની વાવ્યા ખાડીમાં પાણીની આવક થઈ. મુંજલાવ ખાતે આવેલી વાવ્યા ખાડીમાં પાણીની આવક થઈ છે. પાણીની આવકથી ખાડીના પાણી રસ્તા પર ફરી વળ્યા છે. ખાડીનું કુલ પાણી મંગરકાવ થતા રસ્તો બંધ કરવામાં આવ્યો. બોધાનથી મુંજલાવને જોડતા 8 ગામ સંપર્ક વિહોણા થયા છે. સુરતના માંડવીની વાવ્યા ખાડીમાં પાણીની આવક. ઉશ્કેરથી મુંજલાવ જતા માર્ગ રસ્તા ઉપર વાવ્યા ખાડીના પાણીમાં ફરી વળ્યા. વાવ્યા ખાડીનો પુલ પાણીમાં ગરકાવ થતા રસ્તો બંધ કરવામાં આવ્યો છે. યાસીર કાગઝી ફોન લાઈન પર જોડાશે મારી સાથે. જી યાસીર, જે રીતે સતત વરસાદને કારણે રસ્તાઓ પર પણ પાણી ભરાયા, કોઝવે પર પાણી ભરાયા, શું વિગતો હાલમાં? જી, ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે તો સુરત જિલ્લાની અંદરમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને જે માંડવીથી પસાર થતી જે વાવ્યા ખાડી છે, જે મુંજલાવ ખાતેથી પાસ થાય છે, વાવ્યા ખાડીઓના જે પુલ ઉપર આજે પાણી ફરી વળ્યા છે. જેના કારણે વાવ્યા ખાડીનો જે પુલ છે એ વાહન વ્યવહાર માટે હાલ બંધ કરવામાં આવ્યો છે. વાવ્યા જે મુંજલાવથી ઉશ્કેર અને બોઢાણને જોડતા જે 8 થી 10 ગામો છે, તેઓએ 10 કિલોમીટર જેટલો હાલ ચકરાવ ફરવાની નોબત આવી છે. ખાસ કરીને છેલ્લા ઘણા વર્ષોથી લોકોની માંગ છે કે વાવ્યા ખાડીનો જે પુલ છે એને ઊંચો કરવામાં આવે. અનેક વખત વહીવટીતંત્રને રજૂઆત કરવામાં આવી છે, પરંતુ વહીવટીતંત્ર દ્વારા એમની રજૂઆતો ઉપર કોઈ પણ પ્રકારનો ધ્યાન આપવામાં આવ્યો નથી. જેને લઈને દર વખતે જ્યારે વરસાદી માહોલ હોય અને ખાડીના અંદરમાં જ્યારે પૂર આવતા હોય છે ત્યારે વાવ્યા ખાડીનો જે રસ્તો છે તે પાણીમાં ગરકાવ થઈ જતો હોય છે, અને જેના કારણે લોકો જે છે તે મુશ્કેલી ભોગવી રહ્યા છે. જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર.